નમસ્કાર, ચેલેન્જ ટીવીમાં આપનું સ્વાગત છે. હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. આગળ વાત કરીએ તો આજ રોજ પવિત્ર યાત્રાધામ સોમનાથથી ગીર વિસ્તારના યાત્રાધામોને જોડતા નવા રૂટની એસટી બસોનો પ્રારંભ કરવામાં આવેલ છે. આજરોજ યાત્રાધામ સોમનાથથી ગીર વિસ્તારને જોડતી એસટી બસોનો પ્રારંભ કરવામાં આવેલ, જેમાં સોમનાથ બગસરા રૂટમાં તલારા મેંદરડા વિસાવદરના રૂટ પણ આવરી લેવાયા છે. આ રૂટ બાબત અમરેલી વિભાગને પણ પત્ર પાઠવી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી. આ બાબતને સમર્થન આપી બગસરા ડેપો દ્વારા આ બસ સવારે 6 વાગે ઉપડી બગસરાથી ઉપડી સોમનાથ તરફ આવશે, જે વિસાવદર સાસણ મેંદરડા તલારા થઈને વેરાવળ સોમનાથ આવશે. આ બસ ફરી સવારે 11 કલાકે સોમનાથની બગસરા તરફ રવાના થશે. આ બસનો પ્રારંભ આજરોજ સોમનાથ મંદિરના ટેમ્પલ ઓફિસર સુરુભા જાડેજા, રવિભાઈ શાહ અને સોમનાથ મંદિરના પૂજારી હસ્તે વિધિવત પૂજા કરીને પ્રારંભ કરેલો હતો. દીપક જોશી, ZS TV, ગીર સોમનાથ. સોમનાથ 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક મહત્વનું યાત્રાધામ છે. 12 જ્યોતિર્લિંગમાં એમનો પહેલો નંબર આવે છે. હાલમાં યાત્રિકોને ગીરમાં જવા માટે કોઈ ડાયરેક્ટ સુવિધા નહોતી. બગસરા ડેપો દ્વારા તાજેતરમાં સોમનાથ બગસરા બસ રૂટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તે યાત્રિકોને ગીરમાં જવા માટે બહુ જ આશીર્વાદરૂપ નીવડશે અને આ સુવિધા બહુ આશીર્વાદ સમાન છે. છતાંય આનું જ્યાં ટાઈમિંગમાં થોડો ફેરફાર કરવામાં આવે, 12:30 પછી જો રાખવામાં આવે તો યાત્રિકો આ આરતીનો લાભ લઈને સીધા ગીરમાં પ્રયાણ કરી શકે. બાકી આ બસ સેવા એકંદરે ઘણી ફાયદારૂપ છે અને આનાથી ટ્રાફિક પણ પૂરતો એસટી તંત્રને મળશે.